બ્રેક બાદ આપનું સ્વાગત છે નરેશ પટેલનું નિવેદન ત્યારબાદ મીટિંગોનો દોર ચાલ્યો સરકાર સાથે મિટિંગ કરવામાં આવી સરકાર તરફથી કહેવામાં આવે બીજું બે બે એક દિવસ પછી પાછી મીટિંગ થશે કેસ પાછા ખેંચવામાં આવશે વાતો તો આજની નહીં આનંદીબેન પટેલ સીએમ હતા ત્યારની તેમણે વાત કરી હતી અને પહેલું નિવેદન એ વખતે એમણે ઓગણત્રીસ જુલાઈ બે હજાર સોળમાં આપ્યું હતું હવે બે હજાર સોળથી આ વાતો ચાલતી આવે છે હજુ સુધી પૂરેપૂરા કેસ પાછા નથી ખેંચ્યા સવાલ એ છે કે આખરે છે કેસ કેટલા એ પણ એક મોટો સવાલ છે કેટલા કેસ પાછા ખેંચવાના છે તેને લઈને એક મોટો સવાલ છે જે કહેવામાં આવ્યું શહીદ જે થયા હતા તેમને પણ નોકરી આપવાની અર્ધ સરકારી નોકરી આપવાની પરિવારમાંથી તેની પણ વાત કરવામાં આવી તે પણ હજી નથી કરવામાં આવી આવ્યું એટલે બાબુભાઈ કુલ મળીને વાત તો અહીંયા એ જ આવી રહી છે કે બે થી આ વાતને લટકાવવામાં આવી રહી છે કેસ કેટલા છે કયા છે કોના પર છે એ અંગે પણ હજુ પૂરેપૂરી સ્પષ્ટતા તો નથી આવી રહી જો આમાં એવું છે કે હું તમને મારી વાત કરું કે બે હજાર સત્તરમાં અમે ભાવનગરમાં એક રેલી રાખી હતી એટલે હું ભાવનગરમાં દાખલ ન થાવ એ માટે ભાવનગર અમદાવાદથી ભાવનગર જવાના તમામ રસ્તા પોલીસે બ્લોક કરી દીધા હતા એટલે મને દસ કિલોમીટર દૂર ખબર પડી કે પોલીસે રસ્તા બ્લોક કર્યા છે એટલે મેં મારી ગાડી ચાર ટ્રકોની વચ્ચે લઈ અને હું ભાવનગરમાં ઘૂસી ગયો ભાવનગરમાં ગયા પછી મને એરેસ્ટ કર્યો એટલે મેં કીધું ચાલો ભાઈ તમે એરેસ્ટ કરો છો તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે વાઈફ વાઇફને જાણ કરો અને મને ગયા ગુનામાં એરેસ્ટ કરો છો એ મને જાણ એને જાણ કરજો એટલે મને ગુનો તો હતો જ નહીં કોઈ દાખલ જ થયો હતો જી હા હા એટલે મને જ્યાંથી એરેસ્ટ કરો તે ત્યાંથી ડીવાયએસપી મને પાછો મૂકી ગયા ઓકે સાંજે એટલે બપોરે જ્યારે છબાના સ્થળે હું પહોંચ્યો એટલે ત્યાં મને એરેસ્ટ કરી લીધો એરેસ્ટ કરીને મને ગોગા પોલીસ સ્ટેશન લઈ ગયા એટલે મેં પાણી પીવાનું બંધ કરી દીધું એટલે પીએસઆઈ ના પીએસઆઈ એ મેં કીધું તું મને જાણ કર ભાઈ મને છોકામાં અરેસ્ટ કર્યો છે હા

અને ભાઈ કોઈ જામીન આપવાના નથી ને આપણે પકડવાના જે એને કર લો એટલે મારી સામે એકસો કરી હું પોલીસ સ્ટેશનમાં હાજર હતો મને ન જાણ કરી કે તમારી સામે એકસો અઠ્યાસી કરી છે પીઆઈ જાતે આવીને મને કે સાહેબ હું તમારો જામીન દઉં ઓકે અચ્છા આગળ આગળ નથી ચુકામ નથી ખબર મેં કીધું મારે જામીન જોતા જ નથી અને મારે હું મીડિયા મીડિયન કહી દઉં છું ટોળા ભેગા થઇ ગયા દસ મિનિટમાં બે હાજર છોકરાઓ આવીને ભેગા થઈ ગયા કાર શું કરે છે એટલે અમને બધાને છોડી દીધા બધાની સામે એકસો અઠ્યાસી કરી હતી અમે પોલીસ સ્ટેશન માં હાજર હતા અને અમારી ધરપકડ ન કરી હવે ઈ કેસ તમને કર્યો છે તો ખબર બે ચાર મહિને પડી છ મહિને રજીસ્ટર થયેલા છે ઓકે ધારો કે હું સુરતમાં કોઈ જગ્યાએ ભાષણ આપવા ગયો હતો મારી સામે એક દિવસમાં છ એફઆઈઆર કરી એકસો ની ઓકે ભાષણો મારી સભાઓ દસ કે બાર હતી સંધ્યા બેન હું તમને કહું સાહેબે એમાં બહુ વિગતવાર કારણ આપી દીધું એ વખતે જેટલા કેસો એ વખતે જેટલા કેસો હતા એ કેસો વિડ્રો થઈ ગયા પણ પાછળથી જ એમાં સાહેબ ને જાણ થઈ

સમાજ વતી વરુણભાઈ ને હું અત્યારથી વિનંતી કરું કે કાલે હર્ષ સંઘવી પાસે જાય હવે તો હવે તો બાબુકા હવે તો હવે તો સમાજના બહુ મોટા આગેવાન નરેશભાઈ નરેશભાઈએ રજૂઆત કરી દે

એના થી વિશેષ અહિયાં એક વસ્તુ મને જે લાગી રહ્યું છે એ છે કે કદાચ કદાચ એવું બની શકે આટલા વર્ષોથી થી પટેલ સાહેબ રાજકારણ માં સક્રિય રાજકારણ નથી આવ્યા પણ ચોક્કસ એ કોઈ એવા યોગ્ય સમયની સમયની રાહ ચોક્કસ જોતા હશે કે જ્યારે કદાચ એક કિંગ મેકર ની ભૂમિકા ભજવી શકે અને એવો કોઈ સમય એમના હાથમાં આવશે ત્યારે સો એ સો ટકા એ પાટીદાર પાવર ડેફિનેટલી આપણને ગુજરાત માં જોવા મળશે જી તો પાટીદાર પાવર જોવા મળશે એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે અને ત્યારબાદ ડિબેટમાં આગળ વધીશું અને જોવાનું રહેશે કે શું આ પાટીદાર પાવર બતાવવા માટેની આ વાત છે કે પછી અન્ય વાત છે કારણ કે પાટીદારોનો વર્ગ એ મોટો વર્ગ છે ફક્ત સંખ્યાની રીતે નહીં બળની રીતે પણ મતોની રીતે પણ બ્રેક માટે રોકાય છે